નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, હાલમાં વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને લઈને ગુજરાતમાં વરસાદનું મેઘતાંડવ જોવા મળશે. આજથી લઈને 1 જુલાઈ સુધી આ વાવાઝોડું છે એ યથાવત રહેશે. મિત્રો, આ દરમિયાન ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ છે એની આગાહી જોઈએ તો ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સારો એવો જામ્યો છે. હવામાન વિભાગે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે. વીજળીના કડાકા અને પવન સાથે મધ્યમ વાવાઝોડું પણ આવી શકે છે અને આ વાવાઝોડાની ઝડપ છે એ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની હશે. મિત્રો, આ વાવાઝોડાની સાથે સાથે હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ પડી ચૂક્યો છે અને અમદાવાદમાં પણ ગઈકાલે કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો આ જૂનનું જે છેલ્લું અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અરબી સમુદ્રમાં હાલમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના લીધે આ વરસાદનું જોર વધ્યું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. એ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આગામી 5 દિવસ સુધી દરિયો તોફાની રહેવાની શક્યતાઓ છે. આથી સલામતીના ભાગરૂપે હવામાન વિભાગે દરિયા કિનારે એલર્ટ પણ જાહેર કર્યું છે. હાલમાં તંત્ર પણ એલર્ટ ઉપર છે અને દમણના જે દરિયા કિનારો છે ત્યાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. આગામી સમયમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને જેને લઈને દમણના દરિયા કિનારે લોકોને સતર્ક રહેવાની અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો, બીજી બાજુ અમરેલી અને પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે. હવે બીજા બધા બંદરો જોઈએ તો કે જાફરાબાદ, ધારા બંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ, આ જે તમામ વિસ્તારનો દરિયો છે એ દરિયામાં હાલમાં કરંટ જોવા મળ્યો છે અને જેને લઈને આજે તમામ દરિયાઈ વિસ્તાર છે એમાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની સૂચના પ્રમાણે તારીખ 27-6-22 લઈને 1 જુલાઈ સુધી આજે 5 દિવસો છે એ ગુજરાત માટે ભારે છે, એટલા માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને જન અવાજ ન્યૂઝ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.